નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કર્યો સીધો સંવાદ. રસોઈ ગેસ, રેલવે ટિકિટ, વીજળી બિલ ભરવાનું બન્યું સરળ. વિવિધ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા ટેકનોલોજી મદદરૂપ હોવાનું જણાવ્યું. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત દેશભરમાં લાગુ થવાની તૈયારીઓ. અત્યાર સુધી 20 રાજ્યોએ કેન્દ્ર સાથે કર્યા એમઓયુ પર હસ્તાક્ષર. જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રીયકૃત બેંકોને કર્યું આહ્વાન. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યનો દરેક નાગરિક બેંક સાથે કનેક્ટ થાય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે. ગાંધીનગરમાં 157મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની યોજાઈ બેઠક. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પોતે રાજીનામું આપ્યું હોવાની અફવાને આપ્યો રદિયો. અફવા ફેલાવનારાઓ મીડિયામાં ચમકવા જૂઠાણા ફેલાવી રહ્યા હોવાનું જણાવ્યું. ગુજરાતની અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરપાલિકાઓના મેયર ડેપ્યુટી મેયરની વિધિવત કરાઈ જાહેરાત. રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બન્યા બીજલ પટેલ. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા. અને ફૂટબોલના મહાકુંભ ફીફા વર્લ્ડ કપનો રંગારંગ પ્રારંભ. પ્રથમ દિવસે યજમાન રશિયાએ સાઉદી અરબને 5-0થી હરાવ્યું. આજે 3 મહામુકાબલામાં ઉરુગ્વે સામે ઇજિપ્ત, મોરોક્કો સામે ઇરાન અને પોર્ટુગલ સામે સ્પેન ટકરાશે. સમાચાર વિસ્તારથી જોઈશું તે પહેલા દર્શક મિત્રો, તમારી મનપસંદ ચેનલ ડીડી ગિરનારના સવારના સમાચારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, આવતીકાલથી સવારના 8:45 કલાકનું સમાચાર બુલેટિન હવે આપ 7:45 કલાકે નિહાળી શકશો. ત્યારબાદ 11 વાગ્યાના અને બપોરે 1 વાગ્યાના તથા સાંજના તમામ બુલેટિન તેના નિયત સમય મુજબ જ પ્રસારિત થશે, તેની ખાસ નોંધ લેશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ સંવાદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી દેશમાં 3 લાખ એસસી ખોલવામાં આવ્યા છે. સરકાર કરોડો લોકોને ડિજિટલ સાક્ષરતા સાથે જોડી રહી છે. ડિજિટલ ઇન્ડિયાના કારણે રેલવે ટિકિટ, રસોઈ ગેસ, વીજળી પાણીનું બિલ ભરવું આસાન બન્યું છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો નવી નવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે બેંકમાં પૈસા સુરક્ષિત નથી. ડિજિટલ સુવિધાથી વચેટિયા નાબૂદ થયા છે. રેશન કાર્ડ માટે હવે વચેટિયાની જરૂર રહી નથી. ડિજિટલ ઇન્ડિયા કો हमने आगे बढ़ाना है और एक प्रकार से एक ऐसी लड़ाई है जो दलाली बनाम डिजिटल इंडिया, दलाली को रोकने का काम डिजिटल इंडिया कर रहा है. दलाल परेशान है डिजिटल इंडिया से. रुपे कार्ड डिजिटल पेमेंट के क्षेत्र में क्रांतिकारी परिवर्तन ला रहा है. आज हमारे देश में लगभग 50 करोड़ रुपए कार्ड लोगों की जेब में हैं. केवल भारत में ही नहीं, विदेश में भी इनका प्रयोग हो रहा है. जब हम अन्य कार्ड प्रयोग करते हैं तो हमारे लेन देन पर जो कमाई होती है वो कार्ड वाले विदेश लेके चले जाते हैं. लेकिन रुपे कार्ड का जो भी कारोबार चलता है वो पैसे हमारे देश में रहते हैं. इसके गरीबों के भलाई के लिए काम आते हैं, गांव में रास्ते बनाने के लिए काम आते हैं, स्कूल बनाने के लिए काम आते हैं.
પૈસાની કમીના કારણે હવે કોઈ ગરીબ પરિવાર સારવાર વગર રહેશે નહીં. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત દેશમાં લાગુ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. અત્યાર સુધી 20 રાજ્યોમાં કેન્દ્ર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ વર્ષે ઓગસ્ટથી આ યોજના લાગુ થઈ જાય છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં 20 રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે સમજૂતી કરારનું આદાન પ્રદાન કર્યું હતું. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પીઢ પત્રકાર અને રાઇઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની અજાણ્યા બંદૂકધારીઓએ હત્યા કરી હતી. તેમની હત્યા તેમની ઓફિસની બહાર જ થઈ હતી. હુમલામાં તેમના પીએસઓનું પણ મોત થયું છે. ઇફતાર પાર્ટી માટે તેઓ તેમની ઓફિસમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર પ્રેસ કોલોનીમાં હુમલો કરાયો હતો. હુમલા પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. તેમની હત્યા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ઘટનાની સખત નિંદા કરી છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજનાથસિંહે ટ્વીટમાં જણાવ્યું હતું કે રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાત બુખારીની હત્યા એક કાવતરપૂર્ણ કૃત્ય છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કાશ્મીરમાં સુજાત બુખારી સાહેબ કી જો હત્યા કરી હૈ આતંકવાદીઓને ઉસકી કડી નિંદા કરતા હું. બહુત હી શર્મનાક યે ઘટના હૈ, શર્મનાક હરકત હૈ. ભારત કી મીડિયા પૂરી તરહ સે સ્વતંત્ર હૈ ઓર આતંકીઓ કે ખિલાફ જહાં ભી ગલત કામ હો રહા હૈ ઉસકે ખિલાફ પૂરે સાહસ કે સાથ હમેશા લિખતી રહેગી. રાજ્ય સરકાર ઓર કેન્દ્ર સરકાર પૂરી તરહ સે ફ્રીડમ ઓફ પ્રેસ કે લિયે કમિટેડ હૈ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવી અફવાઓને રદિયો આપ્યો હતો કે કેબિનેટમાં તેમણે રાજીનામું આપ્યું છે. મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરતા ભારપૂર્વક કહ્યું હતું કે અફવા ફેલાવનારાઓ માત્ર મીડિયામાં રહેવા માટે જ જૂઠાણા ફેલાવે છે. તેમને વ્યવસ્થાની ખબર જ નથી કે મુખ્યપ્રધાને રાજ્યપાલને રાજીનામું આપવાનું હોય નહીં કે કેબિનેટમાં. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ આ અફવાને હસી કાઢતા કહ્યું હતું કે જૂઠાણા ફેલાવનારાઓને ખબર નથી કે વ્યવસ્થા શું હોય છે. મહામંત્રી પદેથી આપી દીધું છે. પાર્ટી અમને જણાવ્યું હતું, એમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આપને પણ તપાસ કરવી હોય તો આપ તપાસ કરી શકો છો. રહી વાત કેટલાક લોકોને બંધારણની વ્યવસ્થાઓની પણ ખબર હોતી નથી. કેબિનેટની અંદર મુખ્યમંત્રી એ કેબિનેટનો વડો હોય છે તો ત્યાં રાજીનામું કોને આપવાનું? જે વ્યવસ્થાઓથી જ અજાણ છે. એટલે હું એવું માનું છું કે આવા તરકટ કરવાવાળા એ પોતે પહેલા વિચારી લે. રાજીનામું કેબિનેટમાં 10 દિવસ પછી આ પ્રકારની વાહિયાત વાતો કરી અને માત્ર પ્રસિદ્ધિ મેળવવાથી એક ક્ષણિક મળતી હોય છે, પ્રજા ઓળખે ત્યારે એમને નીચા મોયે ખરાબ પરિસ્થિતિમાં મુકાવવું પડતું હોય છે. બધા તો નવાઈ લાગે છે કે ખાલી મીડિયામાં ચમકવા માટે સાવ જૂઠાણા ચલાવવા એવું લાગે છે. એને ખબર પડે છે કે નથી ખબર પડતી મને ખબર નથી. રાજીનામું કેબિનેટમાં ન દેવાનું હોય રાજભવનમાં દેવાનું હોય છે. આ અંગેની એક અંશ જેટલી પણ ચર્ચા ન પાર્ટી લેવલે છે, ન સરકાર લેવલે છે કે ન મોવડી મંડળ લેવલે છે. એટલે ગુજરાતના વિકાસને અટકાવવા માટે, ગુજરાત અસ્થિર બને એવા બદઈરાદાથી આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવે છે. કોઈ મેં રાજીનામું આપ્યું નથી, પરંતુ હવે કોઈને ગમે ન ગમે એ વિષય જુદો છે. અને કોંગ્રેસના એજન્ટ તરીકે પણ હાર્દિકે વર્ષો સુધી કામ કર્યું છે આ વાત પણ લોકો જાણે છે. એટલે સ્વાભાવિક છે કે પેટમાં દુખતું હોય એવું લાગે છે. આવી કોઈ ચર્ચા કે આવી કોઈ વાત છે જ નહીં. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 157મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીએ રાષ્ટ્રીયકૃત બેન્કોને જરૂરિયાતમંદ લોકોને આર્થિક ટેકો આપવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેવાડાના માનવી, ગ્રામીણ, કૃષિ, યુવા વર્ગો અને જરૂરિયાતમંદ લોકોના વિકાસ માટે આર્થિક સપોર્ટ પૂરો પાડવાનું સામાજિક ઉત્તરદાયિત્વ રાષ્ટ્રીયકૃત બેન્કોએ નિભાવવું જોઈએ. પ્રધાનમંત્રીના 2022 સુધીમાં તમામ લોકોને આવાસ પૂરા પાડવાના વચન માટે બેન્કોએ
એગ્રેસીવ થઈને સપોર્ટ કરવો પડશે. સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે સમાજ, રાષ્ટ્ર કે રાજ્યના સામાન્ય નાગરિકની વિકાસની ફળપ્રાપ્તિની ઝંખના આર્થિક ઉન્નતિ અને સક્ષમતાથી જ સાક્ષર થઈ શકે છે. સમગ્ર વિશ્વમાં આજે આર્થિક પ્રગતિની લડાઈ છે ત્યારે બેંકોએ આર્થિક સંસ્થા તરીકે પોતાની મહત્વની ભૂમિકા નિભાવવી પડશે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ બેંકો સાથે કનેક્ટ થવા આહવાન કર્યું હતું. ભાજપા પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી થયા બાદ ગઈકાલે અમદાવાદના નવા મેયરની વિધિવત જાહેરાત કરાઈ હતી. અમદાવાદના નવા મેયર તરીકે બીજલ પટેલની વરણી કરાઈ છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ નિમાયા છે. શાસક પક્ષના નેતા તરીકે ભાજપના અમિત શાહની વરણી કરાઈ છે તથા દંડકનો ચાર્જ રાજુ ઠાકોરને આપવામાં આવ્યો છે. બીજલ પટેલે કહ્યું કે હું બધાને સાથે રાખીને આગળ વધીશ અને શહેરનો વિકાસ કરીશ. તો સુરતના મેયર તરીકે ડોક્ટર જગદીશ પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નીરવ શાહની નિમણૂક કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલ ગોપલાણીની નિમણૂક કરાઈ છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકર મિશ્રાની વરણી કરાઈ છે. ભાવનગરમાં મેયર તરીકે મનહર મોરી, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની વરણી કરાઈ છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે યુવરાજસિંહ ગોયલની વરણી કરાઈ છે. રાજ્યમાં કેટલીક નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દા માટે ચૂંટણી યોજાઈ હતી. પરિણામ બાદ ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસે સત્તા સંભાળી હતી તો ક્યાંક ગુમાવી હતી. પ્રસ્તુત છે અહેવાલ. ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધીરુભા વઢિયાર અને ઉપપ્રમુખ તરીકે દિલીપસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે ધ્રાંગધ્રા નગરપાલિકામાં ગત અઢી વર્ષ ભાજપનું શાસન હતું, તો આગામી અઢી વર્ષ સુધી ભાજપનું શાસન હવે યથાવત રહ્યું છે. ધ્રાંગધ્રા શહેર જોરદાર રળિયામણું શહેર બને, સુંદર શહેર બને અને સંપૂર્ણ સુવિધા સભર બને એવું નગરપાલિકામાં આગામી સમયમાં કામગીરી રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે યુવા સભ્ય શ્વેતાબેન અમિત શુક્લ અને ઉપપ્રમુખ તરીકે પીએમ ગઢવીની બિનહરીફ નિમણૂક કરાઈ હતી. તો કારોબારી ચેરમેન તરીકે દીપેશ ગોકાણીનું નામ નક્કી કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીનો હું તેની ખૂબ ખૂબ આભારી છું અને ખંભાળિયા ગામના બધાના વિકાસના કાર્યોમાં હું મારી બનતી પૂરતી કોશિશ કરીશ. ખંભાળિયાની અંદર કોઈ પણ જાતના પક્ષપાત કર્યા વગર અવિરત ભારતીય જનતા પાર્ટી આવી ત્યાંથી વિકાસના કામ ચાલુ છે, જે વિકાસને અમે વેગ આપશું. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. જોકે ગત અઢી વર્ષમાં ભાજપ સત્તા પર હતી, તો હવે આગામી અઢી વર્ષ સત્તા કોંગ્રેસ સંભાળશે. મોરબી નગરપાલિકાના પ્રમુખ તરીકે કેતનભાઈ વિલપરા અને ઉપપ્રમુખ પદે એમનાબેન મોવરની વરણી કરવામાં આવી છે. પદ માટેની ચૂંટણી કરવામાં આવતા કેતનભાઈ અમૃતભાઈ વિલપરા પ્રમુખ પદે ચૂંટાયેલા છે અને ઉપપ્રમુખ પદ માટેની ત્યારબાદની ચૂંટણી કરવામાં આવતા એમનાબેન ગફુરભાઈ મોવર ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર થયા. આ તરફ અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકામાં પણ ભાજપે બાજી મારી છે. કોંગ્રેસના ચાર સભ્યો ભાજપ સાથે જોડાયા હતા, જે પૈકીના વિપુલ ઉનાવાની પાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ ભાવેશ હિંગુ ચૂંટાઈ આવ્યા છે. બગસરા પાલિકામાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. બગસરા પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના ચંપાબેન બડિયા અને ઉપપ્રમુખ તરીકે નીતેશ ડોડિયાએ સત્તા સંભાળી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફિફા વર્લ્ડ કપ 21મી સીઝનમાં ગુરુવારે રમાયેલી પ્રથમ મેચમાં યજમાન રશિયાએ સાઉદી અરબને 5-0 હરાવી ટુર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. લુઝનિક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ હાફથી જ બંને ટીમોએ પોતાની તાકાત બતાવી હતી. 12મી મિનિટમાં સફળતા યજમાન રશિયાને મળી હતી. ગાઝનિકે ગોલ કરી સ્કોર 1-0 કરી દીધો હતો. રશિયાએ પ્રથમ હાફમાં 2 ગોલ કર્યા હતા. બીજા હાફમાં 3 ગોલ કરી રશિયાએ 5-0 મેચ પોતાના નામે કરી હતી. ખુદાની ઇબાદતના રમઝાન માસના અંતે આવી રહેલી ઈદ ઉજવવા માટે મુસ્લિમ બિરાદરો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ઈદની ઉજવણી માટે ગુજરાતભરના મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ છે. દિવસના ઉપવાસ એટલે કે રોજા રાખે છે. ઇસ્લામિક માન્યતા અનુસાર મહંમદ પૈગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી આ દિવસને મનાવવામાં આવે છે. અમદાવાદમાં રમઝાનની રોનક વિશેષપણે નજરે પડી હતી.
રમઝાન અને ઈદની ઉજવણી માટે શહેરના સીદી સૈયદની જાળી સહિતના મુસ્લિમ સ્થાપત્યો પર રોશની કરવામાં આવી છે. તો ઈદના તહેવાર માટે આબાલ વૃદ્ધો દ્વારા શહેરમાં વસ્ત્રોથી માંડીને ઘરેણાની ખરીદી પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. મુસ્લિમ ભાઈ બહેનો ઈદની ઉજવણી માટે બજારમાં ઉમટી પડ્યા છે. તો ઈદની ઉજવણી પહેલા મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહપૂર્વક સાથે મળીને નમાઝ અદા કરી હતી, તેમજ ઇફતારી માટે સ્વાદિષ્ટ વ્યંજન ખરીદતા અને તેનો સ્વાદ માણતા પણ જોવા મળ્યા હતા. હિન્દુઓનો અધિક માસ તથા મુસ્લિમોનો રમઝાન મહિનો એક સાથે આવતા કેટલેક ઠેકાણે હિન્દુ મુસ્લિમ એકતાના ઉદાહરણ પણ જોવા મળ્યા હતા. અમદાવાદમાં સમન્વય તેમજ રાહ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓ માટે ગીત સંગીત તેમજ કવિતા પઠનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દિવ્યાંગજનોએ સુમધુર ગીત સંગીત અને કવિતાની જમાવટ કરી હતી. રમઝાનમાં રોજાનું આગવું મહત્વ છે અને દરેક મુસ્લિમ બિરાદર રોજા દ્વારા ખુદાની વિશેષ બંદગી કરે છે. આકરા તાપમાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સલીમભાઈએ જણાવ્યું હતું કે રોજા દ્વારા આપણા દુર્ગુણોનો નાશ થાય છે, માટે રોજા કરવા જોઈએ. આવા ઘણા બિરાદરો છે જે આખો દિવસ અતિશય શ્રમભર્યું કામ કરવાની સાથે રોજા રાખી રહ્યા છે અને ઇબાદતનો વિશેષ સંદેશ આપી રહ્યા છે. આ સાથે આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.